ઈશ્વરનો નવો કરાર. એક દૂત મરિયમ નામની કુંવારીને કહ્યું કે તું ઈશ્વરના પુરિયાને જન્મ આપી. જે હજુ કુંવારી હતી તે પુરિયાને જન્મ આપ્યો, નહીં છે તેનું નામ ઈસુ રાખ્યું. તેને ઈસુ ઈશ્વરને માણે હોદ્દે છે. ઈસુ ઘણા બધા ચમત્કારો કર્યા ને સાબિત કર્યું કે જો ઈશ્વર છે. જો પાણી પર ચાલ્યો, વાય વાંદળને ટાઢી પાડી ને ઘણા માંદલાને વારો કર્યા ને પૂતળાને કાઢ્યા ને મરલાને જીવતા કર્યા ને પાંચ રોટાને બે માછલીયું 5000 માણુને હોઈ જાય અહીં બદલી નાખ્યું. ઈસુ એક મોટો હિકાળવાળો ગુરુ હદ્યો હતો ને ચું અધિકારથી બોલતલો કહા કે ચું ઈશ્વરનો પોરી હતો. ચું બીજા માણુને એની રીતે હિકાળ્યું કે તહું તહીં પોતાના પર તહી બીજા માણુને પ્રેમ કરો. ચું અહીં હોતે હિકાળ્યું કે તહું બધી વસ્તુને માલ મિલકત કરતે વધાર ઈશ્વર પર પ્રેમ કરવો જોવે. ઈસુ કહ્યું ઈશ્વરનું રાજ એની દુનિયાની બધી વસ્તુ કરતે વધારે કિંમતી છે. ઈશ્વરના રાજમાં હોવું હું કોઈ પણ માણે લીધે વારું છે. ઈશ્વરના રાજમાં જવા લીધે તોહરે તોહરા પાપોની માફી મેળવવી જરૂરી છે. ઈસુ કહ્યું ઘણા બધા માણો તેના પર ભરો કરે ને બસી જાય, પણ ઘણા બધા હાહી નહીં કરે. થોડાક માણો વારો ભય હરકા હોય છે ઈસુની વારો ખબર પર ભરો કરીને બસી જાય, ને થોડાક વાટની કાટલી ભય હરકા હોય જેનામાં ઈશ્વરનું બી નહીં ઉગતું ને કચ્છું ફળ નહીં આપતું. હેલા માણો ઈશ્વરની વાત નહીં માનતા ને ઈશ્વરના રાજમાં નહીં જાય હકતા. ઈસુ હિકાળ્યું કે ઈશ્વર પાપીને ઘણો પ્રેમ કરે, છું તેનુંને માફ કરવા માંગે ને પોતાના પૂર્યા બનાવવા માંગે. ઈસુ હમુને અહીં હોતે કહ્યું કે ઈશ્વર પાપને ધિકારે. જ્યારે આદમને હવા પાપ કરી તેર તેનાની અસર આખી માણસ જાતિ પર હોવી. તેનાનું પરિણામ એ હતું કે દુનિયાના બધા જ માણુ પાપ કરે ને ઈશ્વરથી સટાશે. તેને બધા માણુ ઈશ્વરના દુશ્મન બન્યા. પણ ઈશ્વર દુનિયાના માણુ પર એટલો બધો પ્રેમ કર્યો કે જો આફાનો એકનો એક પોર્યો આપી દીધો. જો કોઈ તિન્હા પર ફરો કરે તિન્હાને પાપની સજા નહીં હોવે, પણ જો ઈશ્વર ભેગો બધા દાડા રહેશે. તોહરા પાપ લીધે તહું ગુનેગાર હોયા ને તહુને મોત છે ને બધા દાડા નરેકમાં ભાગીદાર હોયા. ઈશ્વર તોહરી પર ખુશે હોવો જોવે. પૂછ્યું તેનાનો ગુસ્સો તોહરા બદલે ઈસુ પર ઉતાર્યો. જે તાર ઈસુ ક્રુસ પર મરણ પામ્યો તે તાર જો આપણી શિક્ષા વેઠી. ઈસુ કદી કચ્યું પાપ નહીં કર્યું, પણ તે હોતે છું સજા વેઠી ને મોત પસંદ કર્યું. જો પૂરેપૂરા ભોગના રૂપમાં આપણા ને દુનિયાના બધા માણો લીધે પોતાની જાતને આપી દીધી. ઈસુ આપણો ભોગ આપ્યો. તેને ઈશ્વર ગમે તેલું પાપ માફ કરી શકે, મોટા મોટા પાપ હોદે. તહુને વારું કામ નહીં બસા શકે, કોઈ પણ એહલું કામ નહીં મળે જેનાથી તહું ઈશ્વર હાથેના સંબંધમાં આવી શકો. ઈસુ એટલો તોહરા પાપુને વારું કરી શકે. તોહરે ભરહ કરવો જોવે કે ઈસુ ઈશ્વરનો પૂર્યો છે. જો તોહરી જગા પર ક્રુસ પર ભોગ બની ગયો ને ઈશ્વર તિન્હાને પાછો મરલા માથો જીવતો કરી દીધો. જો કોઈ ઈસુ પર ભરહ કરે ને પ્રભુ હઈ માને ને તિન્હાને ઈશ્વર બસાવે, પણ જો કોઈ નહીં ભરહ કરતું ને નહીં માનતું તિન્હાને નહીં બસાવે. તહું કોઈ હોયા કાહના હોયા, આદમી હોયા કે બયર, માલદાર હોયા કે ગરીબ, જુવાન હોયા કે ડાહલા, હે વાત મોટી નહીં મળે. ઈશ્વર તહુને પ્રેમ કરવા બાજી રહ્યો. નેચું અહીં આશા રાખે કે તહું ઈસુ પર ભરહ કરો તેનાથી તોહરી હાથે એક ઠુકડાનો સંબંધ રાખી શકે. ઈસુ તહુને તેના પર ભરહ કરવા ને બાપ્તિસ્મા લેવા નોતરું નાખે. કો તહું એની વાત પર ભરહ કરો કે ઈસુ મસીહ છે, નેચું ઈશ્વરનો એક ને એક પોર્યો છે. કો તો હું માનો કે તું પાપી છે ને ઈશ્વરની શિક્ષાને લાયક છે. કો તો હું ભરો કરો કે ઈસુ તોહરા પાપ લીધે ક્રુસ પર મરી જ. એત્રે તહું ઈસુ પર ને જીવ કરી તેના પર ભરો કરો તે તું એક વિશ્વાસી ખ્રિસ્તી હોયા. ઈશ્વર તહુને શેતાનના રાજના અંધારા માથા બહાર કાઢ્યા ને ઈશ્વર ઇંજોડાના રાજમાં રાખ્યા. ઈશ્વર તોહરા જુનલા પાપી રોહાને લેખને નવલો હાસો રહો આપ્યો. જો તહું એક વિશ્વાસી ખ્રિસ્તી હોય તે ઈસુ જુ કર્યું તેનાથી ઈશ્વર તોરા પાપ માફ કરી દીધા. હા ઈશ્વર તહુને દુશ્મનની પણ ભાઈબંધ માને. જો તું ઈશ્વરના ભાઈબંધ ને ઈસુના સેવક હોય તે ઈસુ જુજુ હિકાળે જો તોહરે પાલન કરવું જોવે. જો તહું વિશ્વાસી હોય તે હોતે પાપના ફાંદા તોહરી પા આવે, પણ ઈશ્વર ફરહ કરવા લાયક છે. તેને તહું તોહરા પાપુ માની લો તે છું તહુને માફ કરવા તૈયાર છે. નીચું પાપ હાંભો હોવાની તહુને તાકાત આપે. ઈશ્વર કહે કે તું બીજા માણુ હાથે ભેગા હોય કે પ્રાર્થના કરો, તેનાનું વસન વાસો ને તેનાની આરાધના કરો.
નેચ્યું આપણા લીધે કર્યું જે બીજા માણુને સાક્ષી આપો. એ બધી વાતે તહુને ઈશ્વર હાથે કાઠો સંબંધ રાખવા મદદ કરે.